बात करी अमदावाद नी तो अमदावाद सिविल हॉस्पिटल मां पानी भराया होवाना अहेवाल मळी रह्या छे। अमदावाद मां गत रात्रिए भारे वरसाद जेने जोता अमदावाद ना अनेक विस्तारों मां पानी भराई चुक्या। सिविल हॉस्पिटल ना दृश्य आपने दर्शावी रह्या छे के ज्यां सिविल हॉस्पिटल मां पानी भराई गया छे। हार्दिक भट्ट जोड़ाई चुक्या छे वधु विगतो साथे। जे हार्दिक सिविल मां पानी भराई चुक्या छे, पार्किंग मां पण पानी भराई चुक्या। जणावो के हाल कया प्रकारनी परिस्थिति, कारण के सिविल मां पानी भरावाने कारणे दर्दीओ હવે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ન માત્ર સિવિલ પરંતુ અમદાવાદના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની હાલત જોવા મળી રહી છે। સિવિલમાં પાર્કિંગ વિસ્તારમાં પાણી ભરાઈ છે। સોલા સિવિલ હોસ્પિટલમાં આના દ્રશ્યો મે આપને બતાવીશું। આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે સોલા સિવિલ હોસ્પિટલનું જે એન્ટ્રન્સ છે ત્યાં જ પાણી ભરાયેલા છે। આ એસજી હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ છે, જ્યાંનો મુખ્ય એન્ટ્રન્સનો માર્ગ છે ત્યાં જ પાણી ભરાયેલા છે। મહત્વની વાત એ છે કે આખી રાત અમદાવાદમાં જે વરસાદ પડ્યો હતો તેના કારણે સોલા સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં આપ જોશો તો આપણને ખ્યાલ આવશે કે લોકોના ઘૂંટણ સમા પાણી ભરાયા છે, જેના કારણે જે લોકો અહીં દર્દીઓ આવતા હોય સારવાર માટે તે તમામ લોકોને તકલીફો પડી રહી છે। મહત્વની વાત એ છે કે બોપલ પાસે સેલા નજીક ગઈકાલે મોડી રાત્રે વરસાદ બાદ આજે વહેલી સવારે ચાર મજૂરો દટાયા હતા, તેમને પણ આ જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। આ ટ્રોમા સેન્ટર છે, આ ટ્રોમા સેન્ટરના દ્રશ્યો જોશો તો આપણને ખ્યાલ આવશે કે ઘણા બધા દર્દીઓ છે તે અહીં આવતા હોય છે સારવાર લેવા માટે। અત્યારે પાણી ભરાઈ જવાના કારણે ખૂબ જ હાલાકી છે તે દર્દીઓને પડી રહી હોય છે, સાથે જ લોકોને અહીંથી અંદર આવવામાં કે બહાર જવામાં પણ તકલીફ પડે છે। મોટા વાહનો તો ઠીક, પણ લોકોને ચાલીને પણ આવતા તકલીફ પડે તે પ્રકારનો માહોલ છે। ત્યારે હવે જોવાનું એ છે કે આવનારા સમયમાં ફરી પાછો ક્યારેક વરસાદ પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ન થાય તે માટે થઈને તંત્ર કયા પ્રકારના પગલા ભરે છે। જી જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં સોલા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ચૂક્યા છે, પાર્કિંગમાં પાણી ભરાઈ જતા હવે દર્દીઓને આવન જાવનમાં પણ મુશ્કેલી પડી રહી છે।